नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવિકા. રેલવે મંત્રાલય દ્વારા રેલવેના વિકાસ માટે જમીન દબાણકર્તાને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. સુરતના ઉધનાથી ભેસ્તાન રેલવે પાસે ગેરકાયદે 9000 જેટલા પરિવારોના ઝૂંપડાઓનું ડિમોલેશન કરવાનો નિર્ણય કરાયો હતો. જો કે હજારો ઝૂંપડાનું ડિમોલેશન પાછું ઠેલાયું. પોલીસ બંદોબસ્ત ન અપાતા પ્લાન રદ કરવામાં આવ્યો છે. હવે બુધવાર અથવા ગુરુવારે મેગા ડિમોલેશન હાથ ધરાશે. अंदाजे 35,000 लोग रातोरात रस्ता पर आवी जशे. त्यारे त्यांना झूपड़ा बदला में सरकार बीजू झूपड़ू आपे तेवी मांग करी रह्या छे लोको. અત્યારે અમારું ડિમોલેશન થવાનું છે. 24 કલાકમાં રેલવે અમને નોટિસ આપી ગયેલી કે 24 કલાકની અંદર અંદર જ તમે મકાનો ખાલી કરી દો. હવે 8,500 લોક પરિવાર છે અહીંયા. ઉત્તરાંતથી વેસ્તાન સુધી ડિમોલેશન થવાનું છે. 24 કલાકની અંદર આટલા બધા લોકો જશે ક્યાં? समस्या ये है कि लोगों ने अत्यारे घर पर नहीं. तमे सरकार ने एक बात है कि तमे विकास करो, विकास ना आड़े कोई नहीं आवानु. मकान टूट से हम लोगों ने मकान आपो, सड़ंतर हमने करो, हमें जवा माटे तैयार छे. विकास ना आड़े हमें कोई नहीं आवाना. खाली हमारी एक शर्त है, मकान आपी दो, हमें लोगों बद्दज जवा माटे तैयार छे. ऐसा झोपड़ा के बदले झोपड़ा मांगता है. हमको रहने का ठिकाना मांगता है. खाना पीने का ठिकाना नहीं है, रहने का ठिकाना नहीं, नहाना धोना का. अभी इधर ही पड़े रहेंगे, मगर रोड पे पड़े रहेंगे. मारोगे तो मार खाएंगे, मर जाएंगे इधर ही.